તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત પાટીબુકમાં લખવાનું રહેશે અને એકવાર હોમવર્કમાં પણ
લખવાનું રહેશે. વાના નામ દરેક બાળકોને યાદ રહેવા જોઈએ. હું અમુક દરેક ને પૂછીશ કે ફળના નામ કોને કહેવાય, ફૂલના નામ કોને કહેવાય, તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે ધોરણ એક માં આવી ગયા, ભારતીય શબ્દ આપણે શીખી ગયા છીએ, તો હવે આપણે વાના નામ, ફળના નામ એ પણ આપણે આવડવું જોઈએ ને. તો હવે આપણે આ શીખી આપણે શીખી ગયા છીએ તો આપણે પાકો પણ હોવું જોઈએ ને, અક્ષરો હંમેશા સારા હોવા જોઈએ. એક એક લીટી છોડીને લખવાનું રહેશે. આના પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું. અસ્તુ.